આગળ વાત કરીએ તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડોદરાની મુલાકાત લીધી. વડોદરાના સર્કિટ હાઉસમાં બંને મહાનુભાવો પક્ષના આગેવાનો સાથે બેઠક કરશે. સર્કિટ હાઉસ ખાતેની આ બેઠકમાં વડોદરાના તમામ ધારાસભ્યો, વડોદરાના સાંસદ અને મેયર પણ હાજર રહેશે. વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો પર સંકલનની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટ પરથી સાવલી જવા રવાના થયા હતા તે સમયે સીએમના કાફલાની કોન્વે કારમાં ખામી સર્જાઈ હતી. પોલીસ જીપને ચાલુ કરવા પોલીસ વિભાગે દોડધામ કરી હતી. અંતે કાફલામાં સૌથી આગળ રહેતી પાયલોટિંગ વોર્નિંગ કારને સાઈડમાં મૂકી સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો સાવલ સામૂહિક લગ્નમાં જવા રવાના થયા હતા. બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા આરએસએસ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. 14 અને 15 એપ્રિલે આરએસએસના વડા મોહન ભાગવત ફરી એકવાર ગુજરાત આવી જીએમડીસી ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન કરશે. મોહન ભાગવત જીએમડીસી ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને સંબોધિત કરશે, જેમાં 10,000થી વધુ સ્વયંસેવકો હાજર રહેશે. મહત્વનું છે કે ભાજપે 2024ની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આરએસએસ ભાજપને સમર્થન આપી અનેક કાર્યકર્તા અને સ્વયંસેવકો ભાજપ તરફ કેમ્પેન કરશે. કોંગ્રેસ ન્યાયતંત્ર પર દબાણ લાવી રહી હોવાના ભાજપના આક્ષેપ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પ્રશ્નો કર્યા છે કે અદાણીજીની શેલ કંપનીમાં આ 20,000 કરોડ રૂપિયા કોના છે, શું આ બેનામી છે, તેઓ કોના સંબંધી છે, શું કહ્યું રાહુલ ગાંધીએ, આવો સાંભળીએ. Every time you say what BJP is saying, there's a very simple thing. ये जो 20,000 करोड़ रुपए अदानी जी की शेल कंपनीज में है, ये किसके हैं? ये बेनामी है, किसके हैं? છોટાઉદેપુરના ચાપરગોટા ગામના પરિવારે કેટલાક પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરાના રેન્જ આઈજીને રજૂઆત કરી છે. છોટાઉદેપુરના ચાપરગોટા ગામમાં થોડા દિવસો પહેલા એક હત્યા થઈ હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ધોરણ 10માં અભ્યાસ કરતા તુષાર નામના વિદ્યાર્થીને ઉઠાવીને લઈ ગઈ હતી. સગીરના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે પૂછપરછના નામે સગીરને ઢોરમાર માર્યો, જેના કારણે સગીરને માનસિક અને શારીરિક પીડાઓ થઈ છે. સગીરના માતા પિતા અને બહેને ન્યાયની માંગણી સાથે વડોદરા રેન્જ આઈજીને રજૂઆત કરી છે. તો સગીર પર અત્યાચાર કરનાર પોલીસ કર્મીઓ સામે કડક પગલા ભરવાની પણ માંગ કરી છે. મારે છોકરો ઘરે હતો, એ તો ફાન ફાન કરીને લોકેશન લોકેશન કરીને પૂછપરછ કરવા લઈ ગયા અને એલસીડી પોલીસ પછી મારવાનું કહી દીધું. ના, અમે જયલા હા બેથી તમારા છોકરાનું લોકેશન છે એટલે પૂછપરછ કરવા બોલાવ્યા હતા હું, એટલે જયલા પછી મૂકી દીધા. પછી ધમકી આલીને મારે બહુ માર્યો છે છોકરાને. રાજકોટ ઓબલેટામાં આવેલ સરકારી હોસ્પિટલનું નવીનીકરણ ન થતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારની કામગીરી સામે અવાજ ઉઠાવ્યો છે. 3 વર્ષ પહેલા 15 કરોડના ખર્ચે ઉપલેટાની સરકારી હોસ્પિટલનું નવીનીકરણ કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી કોઈ કામ ન થતા દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લઈ રહ્યા છે. ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં રોજના 500 થી 700 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં સારવારની સુવિધાઓ ન હોવાને કારણે દર્દીઓને મજબૂરીના વારે અન્ય ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. અરવલ્લી જિલ્લાના પોલીસ બેડામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ફરજ બજાવતા પીઆઈ અને 2 PSIની આંતરિક બદલી કરાઈ છે. જિલ્લા પોલીસ વડાએ વહીવટી કારણોસર આંતરિક બદલી કરી છે. લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીઆઈ જે કે વહુનિયાને એલસીબીમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સીએફ રાઠોડને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. તો એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઈને પણ લીવ રિઝર્વમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. વાવના લાલપુરા ગામની કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે. લાલપુરા માઇનોર 2 નંબર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. વારંવાર સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા, જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલ તૂટતા જ બાજરીના પાકમાં ઘૂંટણ સમા પાણી ભરાયા, ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી કેરીને વાતાવરણનું ગ્રહણ લાગતું હોવાની ફરિયાદ ઉઠી છે. દર વર્ષે થોડા ઘણા અંશે કેરીનો પાક બગડી જવો અને મોડો આવતો હોવાની પણ ખેડૂતોએ ફરિયાદ કરી હતી. આ વર્ષે પણ સતત પડી રહેલ કમોસમી વરસાદની અસર કેરીના પાક પર જોવા મળી છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 4 થી 5 હજાર કેરીના બોક્સની આવક થાય છે. જુનાગઢ યાર્ડમાંથી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત શહેરમાં કેરી જાય છે.
हजु पण धीमे धीमे आवक में सतत वधारो थई शके छे। केरीना 10 किलो ना भाव 500 થી લઈ 1100 સુધી રહ્યા હતા, જો કે આગામી સમયમાં યાર્ડમાં કેરીની આવકમાં વધારો થશે। ફુલાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સારી એવી આવક થયેલ છે। અંદાજે 3-4 હજાર બોક્સની આવક છે અને આજ રોજ રૂપિયા 500 થી લઈ અને 1000